हवे नजर करीशुं अत्यार सुधीना महत्वना समाचार उपर। लाजवाब खाए वसंत मसाला टेस्ट लाजवाब खाए हर नवाब। अमदावाद में आवकवेरा विभागे केमिकल ना बे मोटा व्यापारी ने त्या दरोड़ा पाड़िया। शहर में 20 थी वधु जग्याए तपास। राज्य में हार्ट अटैक थी वधु एकनु मौत। अरवली ना भिलोड़ा में 35 वर्षीय भुवाची सागर अबारी हार्ट अटैक थी मौत थयु। 14 ऑक्टोबर थी वेस्टर्न डिस्टर्बंस सक्रिय थवानी हवामान विभाग की आगाही। नवरात्रि में वरसाद बनी शके छे विलन। विगतवार समाचारों जोईए तो सूरत में बाळकी ने मार मारवानो शिक्षिका पर आक्षेप लाग्यो छे। कापोद्रानी स्कूल में बनाव बन्यो छे जेमां वाली में भारे रोषनी लागणी छे। कारगिल चौकनी साधना निकेतन स्कूल में बनाव बन्यो छे जेमां जूनियर केजी में भर्ती 3.5 वर्षनी बाळकी ने मार मारवामां आव्यो छे। शिक्षिकाए बाळकी ने लगभग 35 जेटली थप्पड़ मारी छे तेवो आक्षेप लाग्यो छे। शिक्षिका सामे कार्यवाहीनी माता पिताए मांग करी छे। बाळकी यूनिफॉर्म चेन्ज करती हती ते समय मारना निशान जोवा मळता माता पिता ने आ समग्र बातनी जाण थई हती अने बादमां बाळकीनी पूछपरछ करता तेने शिक्षिकाए मार मार्यो होवानुं सामे आव्युं हतुं। तो सूरत नो आ बनाव छे। जूनियर केजी में भणती जे बाळकी छे नानी बाळकी तेने शिक्षिकाए 35 थप्पड़ मारी छे तेवुं कहेवाय रह्युं छे। माता पिता में रोषनी लागणी छे ने साथे तेओ कही रह्या छे के आ शिक्षिका सामे कार्यवाही करवामां आवे। बाळकी ज्यारे घरे परत फरी हती अने ज्यारे તેનું યુનિફોર્મ ચેન્જ કરી રહી હતી ત્યારે માતા પિતાને ખબર પડી તેના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા અને ત્યારબાદ તેના માતા પિતાને આ સમગ્ર બાબતની જાણ થઈ હતી। હાલ તો જે માતા પિતા છે તેઓ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। જાણકારી સાથે સંવાદદાતા કીર્તિ જોડાઈ ગયા છે। કીર્તિશ, એક બનાવ સામે આવ્યો છે, જુનિયર કેજીમાં ભણતી બાળકીને વાર મારવા આવવામાં આવ્યો તેવું સામે આવ્યું છે, શું વધુ વિગત છે આ વિશે? બિલકુલ પ્રીતિ, 3.5 વર્ષની એક બાળકી કે જે ફૂલ જેવી નાજુક હોય છે ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી સાધના નિકેતન શાળામાં બાળકીને શિક્ષકે બેરહમી પૂર્વક માર મારી છે। એક બે નથી, 25 થી 35 જેટલા તમાચા મારી દીધા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। ત્યારે બાળકી હાલ ગભરાઈ ચૂકી છે, ત્યારે પરિવાર દ્વારા આ શિક્ષક ઉપર પગલા લેવા માટેની માંગ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। 3.5 વર્ષની બાળકી જે ફૂલ જેવી હોય છે અને તેને શિક્ષક સામાન્ય બાબતે આટલી બેરહમી પૂર્વક માર મારે છે, જેને લઈને પરિવાર સાથે શાળા સંચાલકોમાં અને શાળાના અન્ય વાલીઓમાં રોષ જોવા મળે છે કે 3.5 વર્ષની બાળકી જે જુનિયર સિનિયરમાં ભણતી હોય છે તેને કોઈ પણ જાતની સમજ હોતી નથી। એવું તો શું થયું કે શિક્ષક આટલા બધા ગુસ્સામાં આવી ગયા અને 35 કરતા વધારે લાફા આ નાની ફૂલ જેવી બાળકીને છોડી દીધા હતા। જો કે આ મામલે હવે મામલો બિચકાયો છે, પરિવાર દ્વારા મામલે પોલીસ ફરિયાદ સાથે શિક્ષક ઉપર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। વાલીઓની માફી માંગતા હોય છે, મામલાને રફે દફે કરવા માંગતા હોય છે, કારણ કે આવી ઘટના આવે છે ત્યારે શાળાની બદનામી થતી હોય છે। જો કે આ મામલે શાળા સંચાલકો મગનું નામ મરી પાડવા તૈયાર નથી અને અત્યારે પણ કહી શકાય કે શાળા સંચાલકો તેમના શિક્ષકની ભૂલ છે અને તેઓ કાર્યવાહીની બાંયધરી આપે છે। આ સમગ્ર ઘટના સંચાલકોને પહેલેથી જ ખબર હોવા છતાં કોઈ કાર્યવાહી કરી નથી, પણ જયારે વિડીયો વાયરલ થયો છે, પરિવાર સામે આવ્યું છે અને આક્રોશ જયારે લોકોનો ફૂટી નીકળે છે ત્યારે હવે શાળા સંચાલકો કાર્યવાહી કરવાની બાંયધરી આપી રહ્યા છે, કાર્યવાહી કરી રહ્યા નથી। કીર્તિશ, શિક્ષિકા છે તેને કોઈ સવાલ પૂછવામાં આવ્યો છે, તેને શા કારણે આવી રીતે તે પેલી જે નાની બાળકી છે તેને 35 જેટલી થપ્પડો મારી છે? બિલકુલ, ઘટના બનતાની સાથે શાળા સંચાલકોએ શિક્ષિકાને ત્યાંથી રવાના કરી દીધી છે। શિક્ષિકા હજુ પણ ક્યાં છે તેનો વિશે કોઈ જાણકારી નથી, પણ જે ઘટના બની છે તેને લઈને ચોક્કસ જે બાળકીને માર મારવામાં આવી છે તેના પરિવારમાં તો રોષ છે, સાથે સાથે શાળામાં બનતા અન્ય બાળકોના ગાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે 3.5 વર્ષની ભૂલ જેવી બાળકી જે જુનિયર સિનિયરમાં બનતી હોય છે। સૌથી પહેલા આ ઘટના ને લઈને આપ શું કહેશો?
દીપકજી શું કાર્યવાહી કરવામાં આવશે શિક્ષિકા સામે? કારણ કે આ વખત આટલી નાની બાળકીને આટલું મારવામાં આવ્યું હોય તેના શરીર પર ઈજાના નિશાનો છે, કાર્યવાહી શું કરાશે શિક્ષિકા સામે? હું જઉં છું રૂબરૂમાં, શું કાર્યવાહી તમને કેમ આવું કરવું પડ્યું બધું જાણી, અને જો શિક્ષિકા પોતે એમાં તો આપણે એમની સામે બળ રસને પકડી લઈશું. દીપકજી સીસીટીવી ફૂટેજ પણ છે, તેમાં પણ જોઈ શકાય છે કે તે શિક્ષિકા મારી રહ્યા છે તે બાળકીને. ચોક્કસ એમના મેનેજમેન્ટ જોડે વાત કરી અને એમની સામે કાર્યવાહી કરવા માટે હું કહી દઈશ, અને શિક્ષણ વિભાગ આવું કોઈ પણ વસ્તુ ચલાવવા માંગતું નથી અને ચલાવશે પણ નહીં. બિલકુલ આભાર આપણી જાણકારી માટે. તો કીર્તેશ, જે પ્રકારે અમારી સાથે ડીઓ પણ જોડાયા હતા, તેમણે પણ કીધું છે કે આની ખરાઈ કરવી પડશે, ત્યારબાદ આ મામલે કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે. પરંતુ એ જાણવા માંગીશ કે આ જે ફૂટેજ છે, આ જે ઘટના છે, તે ક્યારની છે, તે વિશે આપને કોઈ માહિતી છે? બિલકુલ પ્રીતિ, મેં પહેલા જ કીધું એમ, સોશિયલ મીડિયામાં બાળકીને મારતાના વિડીયો વાયરલ થતાની સાથે સમગ્ર મામલો સામે આવ્યો છે. જે પ્રકારે સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી દીપક દત્તીએ કીધું કે આ મામલે મને ખબર પડતાની સાથે મેં તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે. જયારે કવિ કોઈ પણ ઘટના જયારે મીડિયા સમક્ષ આવે છે, મીડિયા આ મામલાને લોકો સુધી પહોંચાડે છે, ત્યારે જ કેમ એક્શન લેવામાં આવે છે? સમગ્ર ઘટનાની જાણકારી પરિવાર દ્વારા શાળા સંચાલકોને બે દિવસ પહેલા જ કરી દેવામાં આવી છે, તો શાળા સંચાલકોએ આ મામલે પગલાં કેમ ના લીધા? મામલો જયારે સ્કૂલ પકડે છે ત્યારે જ આ પ્રકારના નિવેદન આવતા હોય. પછી શાળા સંચાલક હોય, સુરત જિલ્લા શિક્ષણ અધિકારી હોય, સૌથી મહત્વની વાત છે કે 3.5 વર્ષનું બાળક જે રમતિયાર હોય છે, ફૂલ જેવું નાજુક હોય છે, તેને કશું જ ખબર નથી હોતી. અને જુનિયર અને સિનિયર એવા ધોરણો છે કે જેમાં બાળકોને માત્ર સ્કૂલે જવા માટેની એક પ્રેક્ટિસ થઈ શકે, ઘરેથી એને સ્કૂલ માટે તૈયાર કરવા માટેની આ સ્ટાન્ડરો છે. પણ આ સ્ટાન્ડરોમાં પણ શિક્ષકો દ્વારા આટલી બેરમીપૂર્વક બાળકોને મારે, બાળક ધોરણ 10 અને 12ની પરીક્ષા અથવા તો મેડિકલ અથવા એન્જિનિયરિંગની પરીક્ષા નથી આપતો, 3.5 વર્ષનો બાળક માત્ર સ્કૂલે જાય છે, પ્લે ગ્રુપ નર્સરી એવા ધોરણો છે કે જ્યાં બાળકોને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ કેવી રીતે કામ કરવું અથવા તો કયા પ્રકારે તેઓએ રમવા તમામ વસ્તુ શીખવાડવામાં આવે છે. એટલે કે આ વચ્ચે પણ શિક્ષક બાળકને આટલી બેરમીપૂર્વક મારવાને લઈને મોટો સવાલ ઉભો થયો છે. કારણ કે જયારે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલે છે અને શિક્ષકને માતા પિતા કરતા મોટો દરજ્જો આપવામાં આવ્યો છે, તેવા સમયે આ બાળકને જયારે શિક્ષક મારે છે ત્યારે શિક્ષક હેવાન બની જાય છે. અને જે પ્રકારની આ ઘટના છે જેને લઈને વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે, માતા પિતા માટે ચોક્કસ એક લાલબત્તી સમાન કિસ્સો છે. કારણ કે પોતાના પ્રિય બાળકને જયારે શાળાએ મોકલતા હોય છે ત્યારે શિક્ષકો બાળકો સાથે કયા પ્રકારનો વ્યવહાર કરતા હોય છે તે આ ઘટના પરથી સાબિત થાય છે. કીર્તેશભાઈ, પરંતુ સવાલ અહીં એ જ થઈ રહ્યો છે, જયારે જયારે જે વિડીયોઝ વાયરલ થતા હોય છે, આવા ફૂટેજ સામે આવે છે અને ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવે છે, સવાલ એ છે કે જયારે ઘટના બનતી હોય છે ત્યારે તાત્કાલિક કેમ કોઈ કાર્યવાહી નથી થતી? મેં પહેલા જ કીધું એમ, પરિવાર દ્વારા શિક્ષક બાબતે શાળા સંચાલકોને ફરિયાદ કરવામાં આવી હતી, પણ કોઈ પણ જાતના પગલા લેવામાં આવ્યા નથી. અને જયારે હવે આ મામલા સ્કૂલ પકડ્યું છે ત્યારે ચોક્કસ થઈ શકાય કે વાલીઓ બહાર આવ્યા છે, વાલીઓ ફરિયાદ કરવા પહોંચ્યા છે, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાની સાથે હવે શાળા સંચાલકો શિક્ષક ઉપર પગલા લેવા એમની બાંયધરી આપી રહ્યા છે. સાથે સાથે હવે જિલ્લા શિક્ષણ અધિકારી પણ મેદાનમાં ઉતર્યા છે અને આ મામલે કાયદેસર કાર્યવાહીની વાત કરવામાં આવી છે. પણ સૌથી મોટો સવાલ પ્રીતિ એ કે 3.5 વર્ષનો બાળક હોય છે કે જે શાળાએ અથવા તો સ્કૂલે જાય છે, પ્લે ગ્રુપ નર્સરીના આ ધોરણો એવા છે કે જ્યાં બાળકો માત્ર રમવા અને મિત્રો બનાવતા હોય છે અને પોતાની જે દિનચર્યા છે તે શીખવા માટે પરિવાર દ્વારા મોકલવામાં આવતા હોય, ત્યારે આવા બાળકને શું ખબર? અને શિક્ષકને એવું તો ભૂત સવાર થયું કે 3.5 વર્ષના બાળકને એક બે નહીં પણ 35 જેટલા લાફા મારી દીધા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, સીસીટીવી હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, ત્યારે હવે સત્તાધીશો હોય કે જિલ્લા શિક્ષણ અધિકારી હોય તમામ લોકો પગલા ભરવાની વાત કરતા હોય છે. બિલકુલ કીર્તેશ, આભાર આપનું જાણકારી આપવા માટે. તો જે પ્રકારે આપે જોયું, આ ફક્ત 3.5 વર્ષની નાની બાળકી, એને લગભગ 35 જેટલી થપ્પડ ઝીંકવામાં આવી છે આ નાની બાળકીની શિક્ષિકા દ્વારા. તેના જે ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે. જુનિયર કેજીમાં ભણતી આ બાળકી છે અને તેની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. હાલ તો વાલીઓ છે તેઓ પણ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ફૂટેજ સામે આવ્યા બાદ તમામ લોકોમાં રોષની લાગણી છે. હવે